અમદાવાદથી મોટી ખબર, શહેરીજનોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્ત કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહાઅભિયાન હાથ ધર્યું. એવામાં આજે અમદાવાદના મનપાની ટીમ રાણીપ, સાબરમતી અને ચાંદખેડામાં રખડતા ઢોરને પાંજરે પોષશે. ઓઢવમાં ઢોર પકડનાર પાર્ટી પર હુમલાની ઘટના બાદ એએમસીની ટીમે હથિયારધારી પોલીસને સાથે રાખી કામગીરી હાથ ધરી. તો ઢોરોની સમસ્યાથી શહેરીજનોને મુક્ત કરાવવા એએમસીએ હાલમાં કવાયત તેજ કરી છે. આજના દિવસમાં રાણીપ, સાબરમતી અને ચાંદખેડામાં ઢોર પકડવાની કામગીરી શરૂ થઈ. અમારા સંવાદદાતા મયુર મેવાડાના અહેવાલમાં જોઈએ. અમદાવાદના સાબરમતી, રાણીપ, ચાંદખેડા વિસ્તારમાં ઢોર પકડવા પાર્ટી દ્વારા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. હાલ જે આ સાબરમતી વિસ્તાર છે કે જે જગ્યા ઉપર અત્યારે જે ઢોર પકડવા પાર્ટી છે તેના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. બે ગાયો છે તે જે ઢોર પકડવા પાર્ટી છે તેના દ્વારા પકડવામાં આવી છે. ખાસ વાત કરીએ તો હાલમાં જે સાબરમતી વિસ્તાર છે કે જ્યાં વાડો બી આવેલો છે ત્યાં આગળ પોલીસ દ્વારા અને જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના દ્વારા બી તે વાડાના માલિક સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ખાસ તેમને કહેવામાં આવી રહ્યું છે કે જો આ રોડ ઉપર ક્યાંય કોઈ પ્રકારની જો ગાયો તેમની ફરતી જોવા મળશે તો તેને તરત પકડી લેવામાં આવશે. કાયદેસરની કાર્યવાહી અને દંડનીય કાર્યવાહી તેમના ઉપર કરવામાં આવશે. પરંતુ ખાસ કરી વાત કરીએ તો જે પ્રકારે જે છેલ્લા 3 દિવસથી કોર્પોરેશન દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે સમગ્ર અમદાવાદ શહેરને જે રોડ ઉપર જે ફરતા ઢોરો હોય છે તેનાથી મુક્ત કરવાનું જે અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે, તેને જ લઈને જે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ના બને, કોઈ પશુપાલક જે એમની સાથે ઘર્ષણમાં ના ઉતરે તેના માટે થઈને જે ખાસ કરીને જે સમગ્ર જે કાફલો છે તે એસઆરપી જવાન, એટલે કહી શકાય કે જે હથિયારધારી જે એસઆરપી જવાનો હોય છે તેમને સાથે રાખીને આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવે છે, જેથી કરી જો કોઈ ક્યાંય સ્થિતિ વણશે તો તાત્કાલિક ધોરણે તેની ઉપર કાબૂ મેળવી શકાય. હાલમાં તો સાબરમતી વિસ્તારમાંથી 2 ગાયોને જે પકડવામાં આવી છે અને વધુ જે કાર્યવાહી છે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે મયુર મેવાડા, એબીપી અસ્મિતા, અમદાવાદ.